हे एवरीवन, वेलकम टू टारगेट जीपीएससी। टारगेट जीपीएससी यूट्यूब चैनल ने अंदर आप सौ मित्रों का स्वागत है। वन स्टॉप सॉल्यूशन फॉर योर ऑल एग्जाम प्रिपरेशन, कॉन्स्टेबल नो पेपर। कॉन्स्टेबल नो पेपर गुजरात ना तमाम विद्यार्थी मित्रों आप्यू छे, अने ए पेपर जो है गुजरात ना घना बदा विद्यार्थी मित्रों छे तेरा ए बहु कन्फ्यूज थया था डेफिनेटली, अने केटलाक प्रश्न नी अंदर एमने घनी तकलीफ आवी। कायदो रीजनिंग तो दगा दई गई एटला माटे एमांथी प्रश्नों घना आव्या नहीं, પણ જે એકા દુકા ત્રણ માર્કના પ્રશ્નો આવ્યા તે આવ્યા, બાકી મેઇન બધા એના પર વધારે ફોકસ કર્યું હતું। પણ જે મિત્રો અનએકેડમીના પ્લસ ક્લાસમાં હતા, અને પ્લસ ક્લાસમાં મારા હિસ્ટ્રી ઓફ ગુજરાત, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાત, ભારતનું બંધારણ, ગણિત અને તાર્કિક કસોટી ભણ્યા છે, એમને 40+ ક્વેશ્ચન, અરાઉન્ડ 43-44 ક્વેશ્ચન છે મારા કન્ટેન્ટમાંથી બેઠા બેઠા કોન્સેપ્ટ ગણિત તાર્કિક કસોટીના અને ઇતિહાસ બંધારણ વારસાના બેઠા બેઠા પ્રશ્નોની લાઈને લાઈન છે એ હું તમને આજના આ પેપર સોલ્યુશનમાં બતાવીશ। તમે આમ તો ઘણા બધા ફેકલ્ટીઝ છે એમના ક્લાસીસ શેર કર્યા હશે। હું આઈ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આપણા આ વિડીયોને મહત્તમ મિત્રો સુધી શેર કરો, કેમ જરૂરી છે કે આપણે આટલા સબ્જેક્ટ લીધા છે મેં તમારી માટે અનએકેડમીના પ્લસની અંદર, એમાંથી તમારી પાસે 40 કરતાં પણ વધારે પ્રશ્નો, 43-44 જેટલા પ્રશ્નો પૂછાયા હોય પરીક્ષાની અંદર, તો ડેફિનેટલી તમારે આને શેર કરવું જોઈએ। હું નથી કહેતો કે તમારે પ્લસ સબસ્ક્રિપ્શન ડેફિનેટલી કરી લેવાનું, તમે ખાલી એનાલિસિસ પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ। એનાલિસિસ તમને ખબર પડશે, કોન્સ્ટેબલનો પેપર એનાલિસિસ જે હું તમને કરાવીશ અત્યારે હાલ, તો તમને ખ્યાલ આવશે કે શા માટે તમારે પ્લસ કરવાનું થાય। બરાબર, પ્લસ કરવા માટે કોઈ ફોર્સફુલ વસ્તુ નથી કે પેઇડ કરી જ લેવું, એ તમારા પર ડિપેન્ડ કરશે। પણ આ એનાલિસિસ ગુજરાતના મહત્તમ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવું જોઈએ એટલું તમારે ખાસ કરી આપવાનું રહેશે। આ તમને બધા મિત્રોને નમ્ર વિનંતી છે। ઓકે, ચાલો તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સોલ્યુશનની અંદર। 10 પ્રશ્નો બેઠા પૂછાયા છે કોન્સેપ્ટના, અને ઇતિહાસ બંધારણ વારસોના 30+ પ્રશ્નો, તમને 40 જેટલા પ્રશ્નો ઓવરઓલ બેઠા બેઠા પૂછાયા હતા આપણા પ્લસના કન્ટેન્ટમાંથી, તમને આ લખ્યું જ છે અને હું માત્ર લખેલા પર છે, હું પોતે ટ્રસ્ટ નથી કરતો એટલા માટે હું લખેલું લખેલું તમને આવી રીતે કોરું કોરું આપી દઉં કે ભાઈ આવું પૂછાયું હતું, તો મને મોજ ના આવે, મને સંતોષ ન થાય એ બાબતનો, રાઈટ? એટલા માટે કરીને વિથ પ્રૂફ 6-7 કલાક દરેક ક્લાસની અંદર જઈને એના સ્ક્રીનશોટ પાડીને એને આ પીડીએફમાં ગોઠવીને તમને અત્યારે રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું। ભગવાનના દર્શન કરીશું, જયના કોડા પાર્શ્વનાથ, જયના કોડા ભૈરવદેવ, જય સોમનાથ, જય દ્વારકાધીશું ભગવાન, જે કે તેના સૌ જીવ સુખી અવસ્થામાં રહીને આપણે આપણી આસપાસના અબલા પશુ પક્ષી પ્રાણીને કંઈક આપીએ, જેથી કરીને તે લોકોનું પેટ ભરાઈને આપણને એમના અબલા આશીર્વાદ પ્રાપ્ત થાય। જેમને ખરેખર ભારતનું બંધારણ છે એ દરેકે દરેક આ 22 ટોપિક પાકા કરવા હોય તો અનએકેડમીમાં 2:50 વાગે ચોક્કસથી આવજો, કારણ કે બિન સચિવાલય પછી હું આ ફ્રી ક્લાસની બંધારણની જે સિરીઝ છે એના માટે 100% વાત કરીશ, આના તમામના સ્ક્રીનશોટ લઈને આવીશ। બેટર છે કે તમે લોકો હાલ મારી સાથે કનેક્ટેડ છો તો તમારી માટે 51 લેક્ચરની સિરીઝમાં એકદમ ફ્રી ઓફ કોસ્ટ ભારતનું આખું બંધારણ કરાયેલું છે, વહેલી તે પહેલી તકે એને જોઈ કાઢજો। મારી ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન શર્મા, તમને લિંક મળી રહેશે 51 અને 51 લેક્ચરની બધી જ લિંક। અનએકેડમીમાં 9:30 વાગે ફ્રી ક્લાસ છે, આવી જાઓ। 2:50 વાગે ભારતનું બંધારણ ચાલે ત્યાં આવી જાઓ, અને પ્લસ ક્લાસ સાંજના 7 વાગે છે ત્યાં આવી જાઓ। તમારે મારો કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરીને પ્લસ કરવાનું થાય। મારું નામ હર્ષલ જૈન, 3+ યર નો ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સમાં અને 1.5+યર નો ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં। જીપીએસસી એસટેપ લિમ્સ 2019-2021 ક્લિયર, આઈસીએસસી બેંક પી, એચડીએફસી બેંક પી, જોબ લેટર સાથે ક્લિયર છું। અને શા માટે અનએકેડમીનું પ્લસ કરવું એના માટે હું થોડીક વાર રહીને આવીશ, અને બેચ કોર્સની માહિતી આપવા માટે પણ થોડીક વાર રહીને આવવાનો છું। મારે તમને સૌથી પહેલા કન્ટેન્ટ બતાવવું છે આપણું અહીરું આ। તો પહેલો જો પ્રશ્ન તમારી સામે છે, અને ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર તમે જુઓ એક રાજા રામમોહન રાયનો પ્રશ્ન છે, સ્વામી દયાનંદ, સરસ્વતી, રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, હરકુંવર શેઠાણીજી, દુર્ગારામ મહેતાજી। તો તમામે તમામ વિધાન તમારે અહીંયા સાચા છે, અને આપણે જોઈએ કઈ રીતે સાચા, ઓપ્શન નંબર ડી। તો જોઈએ પ્રૂફ સહિત, બ્રહ્મ સમાજ છે એની ચર્ચા કરી છે, ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન ટોપિક, ભારતનો ઇતિહાસ પ્રથમ બેચ કોર્સ, અનએકેડમીનો મારો સૌથી ટોપ લેવલનો ઇન્ડિયન હિસ્ટ્રી માટેનો બેચ કોર્સ છે, એમાં તમે જોઈ શકો છો મારી પ્રોફાઇલની લિંક અનએકેડમીની અંદર બરાબર છે જ, અને તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમે તમારી રીતે જોઈ શકશો, જે પ્લસમાં છો એને જોવાશે, ફ્રી ક્લાસ વાળાને ટાઇટલ દેખાશે ખાલી। તો બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામમોહન રાય દ્વારા કરવામાં આવી હતી, રાઈટ? તો એક આ બીજું પોઈન્ટ ઓફ વ્યૂ આર્ય સમાજ, તો અહીંયા મિસ્ટેક છે, આને સુધારી કાઢી છે મેઇન પીડીએફમાં મેં 1875 આવી સ્થાપના વર્ષમાં। સ્વામી દયાનંદ સરસ્વતી છે મુંબઈમાં સ્થાપના કરી હતી આર્ય સમાજની અંદર, આર્ય સમાજ વાળો પોઈન્ટ ઓફ વ્યૂ આવી ગયો। એના બાદ ગાંધીજીનો ટોપિક આવે, ગાંધી યુગના આંદોલનમાં તેમણે આવી બધી સંસ્થાઓની સ્થાપના કરેલ છે,
એમાં ગુજરાત વિદ્યાપીઠની પણ સ્થાપના કરેલ છે 18 ઓક્ટોબર 1920માં. ઉપરની સંસ્થાઓ પણ એમને જ સ્થાપી છે. તેના બાદ જો જઈએ આપણે આગળ તરફ તો ટાગોરના શાંતિ નિકેતનની જેમ 1906માં બંગાળ નેશનલ કોલેજની સ્થાપના પણ કરવામાં આવી છે. દેશના વિવિધ ભાગની અંદર વિવિધ જગ્યામાં જે સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન ટોપિક છે એમાં આ કરાવેલું હતું. ઓકે, અને છોડીઓની નિશાળ, એના પહેલા માનવ ધર્મ સમાજ, દુર્ગારામ મહેતાજી દ્વારા સ્થાપવામાં 1844 પ્લસની અંદર ગુજરાતનો ઇતિહાસ બેચ કોર્સ છે, તમે જોઈ શકો છો. ગુજરાતના વારસા ટોપિકની અંદર હટીસિંહ જૈન, જે એમના દ્વારા બાંધકામ કરવામાં, હટીસિંહના દેરા, રાઈટ, હટીસિંહના દેરા છે તેરે બાંધવામાં આવેલા છે, જેમાં 52 જિનાલય છે અને એમના ધર્મ પત્ની હરકુંવર સેઠાણીએ પૂરું કર્યું હતું બાંધકામ, ધર્મનાથના પત્ની એરાએ પૂરું કર્યું હતું. હવે અમદાવાદની પ્રથમ શાળા જે કન્યા શાળા હતી અને તેનું નામ મગનલાલ કરમચંદ કન્યા શાળા ને હરકુંવર સેઠાણી દ્વારા બાંધવામાં આવી, તો પ્રથમ કન્યા શાળાની અંદર નામ કોનું આવે? હરકુંવર સેઠાણી, રાઈટ. તો એ પણ તમને અહીંયા આવી ગયું. ઇન શોર્ટ 6 6 તમારા અહીંયા જોડકા બરાબર, અને 6 6 ટોપિક તમારે અહીંયા મેં સ્ક્રીનશોટમાં બતાવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જઈ રહ્યા છે. ચાલો, સોલંકી વંશની રાજધાની છે અણહિલવાડ, પાટણથી સાચું. સોલંકી ગણમાં પાટણમાં રાણીની વાવ બાંધવામાં આવી, સાચું. શિહાબુદ્દીન ગુરીએ ગુજરાત ઉપર આક્રમણ કરી મુરાદ બીજાને હરાવેલ? ના, મુરાદ બીજાની માતા નાયકા દેવીએ મોહમ્મદ ગુરીને હરાવેલ. આ વિધાન ખોટું. વાઘેલા વંશના સમય વસ્તુપાળ તેજપાળ મંત્રી હતા? આ વિધાન સાચું. અહીં ટીક કરેલા આન્સર ઉપર ધ્યાન દેવું નહીં, આ મહેનત કર્યા. આ જે સ્ટુડન્ટનું પેપર મને મળ્યું છે અનાયાસે, જેને પણ મોકલ્યું હોય એને, મેં એના ટીક કરેલા આન્સર છે, મારા ટીક કરેલા આન્સર નથી બરાબર. અહીંયા સાચો આન્સર 1 2 4 આવશે. ઓકે, તો જોઈએ ડિટેલમાં આપણે એનું પ્રૂફ સહિત. તો જુઓ, મૂળરાજે એના મામા સામંતસિંહની હત્યા કરી કાઢી હતી અને એણે પોતાનો રાજ્યાભિષેક પાટણ ખાતે કરીને તેને રાજધાની બનાવેલી છે, ક્લાસમાં ચર્ચા કરેલ છે આની. બીજું આગળ વાત કરીએ તો રાણી ઉદયમતી 7 માનની રાણકી વાવ બંધાવી, જયા પ્રકારની વાવ, મારુગુજર શૈલી, 100 રૂપિયા નોટ ઉપર 2018 થી 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો. અને રાણી ઉદયમતી છે ભીમદેવ પ્રથમના પત્ની હતા. આ ભીમદેવ પ્રથમની ચર્ચા કરી છે આપણે પ્લસની અંદર, ત્યારે રાણી ઉદયમતીના બાંધકામની ચર્ચા કરવામાં આવેલ છે. ઓકે, તેના બાદ જુઓ, મુરાદ બીજો નાનો હતો એટલે ગાદી પર બેસ્યો એટલે બાળ મુરરાજ કહેવાયો, અને મોહમ્મદ ગુરીને એની માતા નાયકા દેવીએ આબુ ખાતે હરાવેલ. ક્યારદા નામનું સ્થળ એટલે ક્યારદાના યુદ્ધ તરીકે ઓળખાય છે. ક્યારદા ઘણી બુકમાં કશારદા લખે છે, બટ ક્યારદા પ્રોપર વર્ડ છે બરાબર. ચલો, આ ડન થાય તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ આપણે. વસ્તુપાળ તેજપાળ વાઘેલા વંશની અંદર સ્પેશિયલ સંદર્ભમાં, તો વસ્તુપાળ તેજપાળ ક્યાં આવશે? વાઘેલા વંશમાં આવવાના. ઓકે, નેક્સ્ટ જુઓ, વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે, રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે છે. ઓકે, તો આમાંથી તમારે જુઓ, પહેલું વિધાન રાષ્ટ્રપતિ વાળું સાચું, મુખ્યમંત્રી નિમણૂક રાજ્યપાલ વાળું સાચું, રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે સાચું, રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન ના કરે. ઓકે, તો 1 2 3 હવે ડિટેલમાં તમને બતાવું, પ્લસ ક્લાસની પીડીએફનું કન્ટેન્ટ 75 1 મુજબ છે, વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. ડન આવી ગયું પહેલી લાઈન. 164 મુજબ નિમણૂક કરશે રાજ્યપાલ, મુખ્યમંત્રીની નિમણૂક કરશે બરાબર, રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક. 155 મુજબ જો ફરીવાર તમારી સામે ડિટેલમાં ચર્ચા છે, સલાહ આપવા માટે રાજ્યપાલની નિમણૂક કરે છે, રાઈટ, તો એ પણ તમે ધ્યાનમાં આપજો. ઓકે, આ રાજ્યપાલની વાત કરી ગયા અને અહીંયા આપણે આ રાજ્યપાલની નિમણૂક છે તે કોણ કરે? રાષ્ટ્રપતિ કરે છે, તેની ચર્ચા આપણે કરી ગયા. ડન. તેના બાદ જુઓ, રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ છે બરાબર, ચૂંટણી અને ચૂંટણીની પદ્ધતિ, ચૂંટણી વિશેનો ઉલ્લેખ 54માં 55માં ચૂંટણીની પદ્ધતિ છે. ઓકે, કઈ સ્ટેપથી કેમ કરવામાં આવે, ચૂંટણીમાં કોણ ભાગ લે? ભાઈ, તમને વિધાનમાં છે ને, કેટલાક મિત્રો આમાં બહુ કન્ફ્યુઝ છે મહાનુભાવો, તો તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છે નિમાયેલ સભ્યો ક્યારે ભાગ ના લે. તમારા પ્રશ્નમાં સ્પષ્ટતા કોઈ ઉલ્લેખ નથી કે ચૂંટાયેલા કે છે કે નિમાયેલા કે છે, એટલે એ તમારે ઓપ્શન ખોટો જ લેવો પડે, એને સાચો ના લેવાય. ઓકે, તો તમારે અહીંયા કમ્પલસરી ચૂંટાયેલા એટલે ઇલેક્ટેડ આવવા જોઈએ અને ઇલેક્ટેડ એમએલએસ આવવા જોઈએ બરાબર, અને દિલ્હીના અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો છે તે ભાગ લે ચૂંટણીમાં, રાઈટ. નેક્સ્ટ જોઈએ, દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજી ભણવા ગયા હતા? ના ભાઈ ના, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી છે દાદા અબ્દુલ લાયસન્સનો કેસ લડવા માટે ગયા હતા, એટલે આ ન આવે, આ ખોટું છે. દક્ષિણ આફ્રિકાથી પરત 1915માં ફર્યા હતા, આ સાચું. અપ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે એ પણ સાચું છે, અને ચંપારણ સત્યાગ્રહ કર્યો તે પણ સાચું. એટલે 2 3 4 પ્રૂફ સહિત બતાવીએ તમને બરાબર. તો જો આ ગાંધીજીની આપણી આ પીડીએફ છે, અને જો બેરિસ્ટરની પદવી મેળવવા માટે ગાંધીજી ઇંગ્લેન્ડ અભ્યાસ કરવા માટે ગયા હતા, નહીં કે દક્ષિણ આફ્રિકા, રાઈટ. મોરિસ બક્સિસનો પછી ધક્કો મારવામાં આવ્યો હતો તે પણ ફોટો તમારી સામે છે અહીંયા.
અને 1893માં દાદા અબ્દુલ્લાહ સંસનો કેસ લડવા માટે ગયા હતા તે પણ ફોટો તમારી સામે છે. અને ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કાળા ગોરાનો ભેદ નાબૂદ કરવા માટે રોકાઈ ગયા હતા. અને ચંપારણ સત્યાગ્રહ છે, ગાંધીજીનો સફળ પ્રયોગ સત્યાગ્રહનો દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલા કર્યો હતો, પછી ભારતમાં સત્યાગ્રહનો પહેલો પ્રયોગ ચંપારણ બિહારમાં કર્યો હતો. જુઓ આ ઇન્ડિયન હિસ્ટ્રીમાં પ્રથમ બેચકોષમાં પણ આવેલ છે. તેના બાદ જોઈએ આપણે આગળ તરફ કબીર, તો કબીર છે એમાં બીજક ક આવે તુલસીદાસની અંદર તમારે, યસ કયો આવશે ઓપ્શન? તુલસીદાસની અંદર ગુરુ રામદાસમાં કયો, તુકારામમાં કયો? તમામના હું તમને પહેલા પ્રૂફ બતાવીશ, પછી આપણે પ્રશ્નમાં આવીએ. તો કબીરજીનું પ્રૂફ, તો કબીરજીની ચર્ચા કરી અને કબીરજી છે એની અંદર બીજકનું સંકલન કર્યું હતું, એટલે તમારે અહીંયા કબીરનું બીજક આવે. જો કબીરનું બીજક આવે પહેલા પી નો જવાબ બે આવે એવો ઓપ્શન શોધો. એવા ત્રણ ઓપ્શન છે પણ બી ઓપ્શન જતો રહ્યો ને. હવે જુઓ નેક્સ્ટમાં કબીરજીનું પૂરું થાય પછી તુલસીદાસજી, તો તુલસીદાસજીની જો વિનય પત્રિકા, રાઈટ, તુલસીદાસજીની વિનય પત્રિકા. તો જો વિનય પત્રિકા ટોપિક આવ્યો અહીંયા તુલસીદાસજીનું, વિનય પત્રિકા ક્યુનો જવાબ ત્રણ આવે એવું મને બે ઓપ્શન દેખાય, એટલે આ વાળો ભાઈ પણ ગયો. ક્યુ ની અંદર ત્રણ, પી માં બે, બે ત્રણ. તુકારામજી, તુકારામની પણ ચર્ચા કરીશું આપણે. તુકારામજી દ્વારા અભંગ ભક્તિમય કવિતા લખવામાં આવીને રામદાસ દ્વારા દાસબોધ લખવામાં આવ્યું. જુઓ બધું બધું આપણે પ્લસમાં કરાવેલ છે. આ તુકારામ છે બરાબર, તે એમણે અભંગ અને ગુરુ રામદાસ દાસબોધ, રાઈટ. એસ નો જવાબ ચાર આવેલો, ઓપ્શન માં સી તમારો જવાબ આવશે અહીંયા. અને આ પ્રૂફ છે બરાબર. અને આની પીડીએફ તમને હર્ષલ જૈન સર ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ છે, જોડાઈ જાઓ અને ત્યાંથી આ પીડીએફ મેળવી લો, ખાતરી કરી લો. અને અનએકેડમી એપની મારી લિંક તો તમને આપું જ છું, મારી પ્રોફાઇલની, તો એની અંદર બેચ કોર્સના નામ જોઈ લો. અને જેમણે પ્લસ સબસ્ક્રિપ્શન નથી તો તે લોકોને હું પ્લસ સ્ટુડન્ટ સાથે કનેક્ટિવિટી અપાવવા દઈશ બરાબર, તમે ત્યાંથી પણ પૂછી શકશો એમને. ભરતનાટ્યમ તમિલનાડુ, કથક કેરળ, કથકલી છે તમારે આવશે અહીંયા ઉત્તર, સોરી કથક આવશે તમારે ઉત્તર ભારત એટલે કે યુપી આવશે, કથકલીમાં કેરળ આવે અને કુચીપુડીમાં આંધ્રપ્રદેશ આવે. એસ ની અંદર જવાબ ચાર હોય એવા મને ઓપ્શન કેટલા દેખાઈ રહ્યા છે? બે. પહેલા આને દૂર કરું. ભરતનાટ્યમમાં તમિલનાડુ આવે એવું ઓપ્શન નંબર સી છે, તો આને પણ બહાર કરું. હવે પ્રૂફ સહિત જોઈએ આપણે. જુઓ ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર ભરતનાટ્યમ છે એ તમે જોઈ શકો છો, તમિલનાડુના તાંજોરમાં ઉદ્ભવ છે, ચેકઆઉટ કરી શકો છો બરાબર, યસ. આ જુઓ પછી ભરતનાટ્યમનો ક્રમ છે. એના બાદ જો કથન કહે છો, કથક કહાય યુપીની અંદર ફેમસ છે. એના બાદ જુઓ તો અહીંયા કથકલી વાળો પોઈન્ટ ઓફ વ્યૂ આવો, કેરળની યોદ્ધા જાતિમાં નયનારમાં પ્રસિદ્ધ છે, કથકલી આવે જવાબ આનો. અને એની ડિટેલ નીચેની સાઈડમાં તમને આપેલ છે, ડિટેલ ચેકઆઉટ કરી લો. તેના બાદ કુચીપુડી, કુચીપુડી વિશેની ચર્ચા નીચે છે, આંધ્રપ્રદેશમાં કૃષ્ણ નદીના કિનારે પ્રચલિત છે, રાઈટ. નેક્સ્ટ વાત કરું છું આગળ તરફ, યસ, મહાજન પદો બધા સાચા છે આઈ બરાબર. મહાજન પદની અંદર ડિટેલ જુઓ, મગધવાળો પ્રશ્ન પૂછેલો છે રાજગુરુ ગિરિવ્રજ બરાબર, પછી મલ્લવાળો પ્રશ્ન પૂછ્યો છે કુશીનારા પાવા, પછી તમને પૂછ્યું છે ગાંધારનો તક્ષશિલા બરાબર, પછી પૂછ્યું છે તમને અહીંયા અવંતી ઉજ્જયિની મહિષ્મતી. તો આ દરેક વસ્તુ છે તમારા પ્રશ્નની અંદર છે, દરેક વસ્તુ આપણે પ્લસમાં કરાવેલ છે બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે આગળ તરફ, શ્યામજી કૃષ્ણ વર્મા. તો જો શ્યામજી કૃષ્ણ વર્મા વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિમાં હતા, મેડમ બીકેજી કે વીર સાવરકર, ગોપાલ કૃષ્ણ ગોખલે ન આવે, ફક્ત ને ફક્ત એક બે ત્રણ આવે. ડિટેલમાં ચર્ચા કરું છું, ડેપ્થમાં જોઈ લો. જો વિદેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ ચેપ્ટર છે ગુજરાતના ઇતિહાસમાં, જેમાં ત્રણ નામ તો આવે જ છે. એમાં જ્યારે મેડમ ભીખાઈજી કામા ભણાવું છું ત્યારે મેડમ ભીખાઈજી કામામાં ડિટેલ છે એની અંદર, કે મેડમ ભીખાઈજી કામા જ્યારે ફોરેનની અંદર ગયા હતા, વિદેશમાં ગયા હતા, ત્યારે યુરોપની અંદર વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારશ્રી રાણા સાથે રહેતા, એટલે વિદેશની અંદર વીર સાવરકરનું નામ પણ આવે, રાઈટ. તો એના પરથી તમે આઈડિયા લઈ શકો છો. ઓકે નેક્સ્ટ વાત કરીશું આપણે આગળ તરફ, જાહેર હિતની અરજી વાળો પ્રશ્ન બરાબર. જાહેર હિતની અરજી તે જ વ્યક્તિ કરી શકે જેના હિતને અસર થયેલ હોય, આ વિધાન ખોટું છે ભાઈ. જાહેર હિતની અરજી છે એનજીઓ થકી પણ થાય અને એના જે નજીકના રિલેટિવ છે, નજીકના મિત્રો છે, તે પણ કરી શકે. એટલે એક ઓપ્શન જ્યાં હોય ત્યાં આન્સર કોઈ નહીં આવે, એક ઓપ્શન જ્યાં છે ત્યાં આન્સર કોઈ પણ નહીં આવવાનું બરાબર, યસ. ઓકે જાહેર હિતની અરજી કોઈ પણ કરી શકે છે, ઓબ્વિયસલી કરી શકે છે, અંગત હિતની નહીં સમાજના હિતનો હોય છે, સાચું છે અહીંયા બરાબર. જોઈએ ડિટેલમાં આપણે, જો જાહેર રીતનો તમારે અહીંયા ડિટેલ વાઇઝ માહિતી આપજો બરાબર. અને મૂળભૂત અધિકારના ભંગ બદલ અદાલતમાં રજૂ કરવામાં આવે જાહેર રીતની અરજી છે એરીએ, અને કોઈ પીડિત વ્યક્તિ છે પરંતુ ન્યાયાલયમાં ન્યાય સમક્ષ જવા સક્ષમ નથી, તો પછી
વ્યક્તિ કે સ્વૈચ્છિક સંગઠન કે અધિકાર છે કે પીડાના બદલામાં ન્યાય માટે અરજી કરી શકે છે, રાઈટ? તો આ પણ છે. એનજીઓ છે, ખુદ અદાલત દાખલ કરી શકે છે અને કોઈ લોકોના સમાજના હિત માટે છે, વ્યક્તિના હિત માટે નથી, એ ધ્યાનમાં રાખજો, બરાબર? અને તેનો હેતુ જાહેર હિતના રક્ષણ કરવા માટેનો છે. ડન. તો જુઓ, ટોટલી દરેક પ્રકારની માહિતી કપિલા હિંગોરાની માતા છે, હો, ધ્યાન રાખજો. ઓકે, તો આ થોડીક ડબલ સ્લાઇડ આવી ગઈ છે, ભૂલથી, વાંધો નથી, ઠીક છે. બિહારમાં પણ છે આ કપિલા હિંગોરાની દ્વારા કરવામાં આવી હતી, એની પણ માહિતી તમને આપવામાં આવેલી છે. ડન. ડન છે, તો આન્સર આપણો આવશે 3, 2, 3, 4. નેક્સ્ટ વાત કરીશું આપણે આગળ તરફ. મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે. ભાઈ, ચૂંટણી પંચ ટોપિક તમને બંધારણની અંદર કરાવેલો છે આપણા પ્લસ ક્લાસમાં, અને એની અંદર ડિટેલમાં ચર્ચા કરેલ છે કે મુખ્ય ચૂંટણી પંચે તે કોની કોની ચૂંટણીઓ કરે. તો આ જો મુખ્ય ચૂંટણી પંચના કાર્યની શક્તિઓ ટોપિક છે, એમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, રાજ્યની વિધાનમંડળની ચૂંટણી છે એ મુખ્ય ચૂંટણી પંચ કરે. કોણ કરે? મુખ્ય ચૂંટણી પંચ કરે. તો જુઓ, પહેલું વિધાન અહીંયા સાચું, બીજું વિધાન પણ અહીંયા સાચું. રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે, યસ કરે, પણ પંચાયતની ચૂંટણી છે તે, સોરી, અહીંયા નહીં કરે, કારણ કે આપણે અહીંયા કીધું મુખ્ય ચૂંટણી પંચ કરશે, એટલે 3 નંબરનું વિધાન ખોટું છે. માટે જ્યાં 3 નંબર આવે એ ખોટું, અહીંયા 3, એટલે તમારે અહીંયા 1, 2, 4 આવે. રાજ્ય ચૂંટણી પંચ પંચાયતની ચૂંટણી કરે, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરે છે. જુઓ, એનું પ્રૂફ પણ તમને આપું. આ રાજ્ય ચૂંટણી પંચ છે એના માટેની વાત હતી, અને રાજ્ય ચૂંટણી પંચ પંચાયત, નગરપાલિકા એમ બંને પ્રકારની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સત્તા ધરાવે છે, બરાબર? ઓકે, તો બેચકોસ ચેકઆઉટ કરી લો. તો આપણે ત્યાં બેચકોસ છે તે આવી ગયો છે મુખ્ય સેવિકા માટેનો, 13 તારીખમાં છે. એના બાદ છે આપણે ત્યાં બેચકોસ આવી ગયો છે જુનિયર ક્લર્ક બીએમસીનો, એના બાદ 11 તારીખે જુનિયર ક્લર્ક, અને એના બાદ 13મી તારીખમાં તમારી માટે 13th ડેટની અંદર એક નવો બેચ કોર્સ આવ્યો છે, અને એ નવો બેચ કોર્સ છે તમારી પાસે DYSOD મામલતદાર STM માટેનો બેચ કોર્સ છે. તો એમાં પણ તમે એનરોલમેન્ટ કરી શકો છો. કોડ તમારે યુઝ કરવાનો છે ટાર્ગેટ GPSC, એનું બેનર તમને બતાવું છું થોડીક જ વારમાં. એના બાદ જુઓ, ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત, બિંબિસાર, બિંદુસાર, અશોક, બરાબર? ઇન્ડિયન હિસ્ટ્રીમાં એક પણ પોઈન્ટ આપણે બાકી નથી રાખ્યો જે એક્ઝામ ઓરિયન્ટેડ હોય અને આપણે બાકી રાખ્યો એવું ક્યારે નથી. બિંબિસારની ચર્ચા કરી છે, બિંદુસારની કરીને, ચંદ્રગુપ્ત મૌર્યની કરીને, ચંદ્રગુપ્ત ગુપ્તવંશવાળાની કરીને, અશોકની કરી છે આપણે. તો સૌથી પહેલા ભાઈ બિંબિસાર આવે, બિંબિસાર આવતો ને તેવો એક જ ઓપ્શન દેખાય 3, 4 નંબર, એટલે કે ડી ઓપ્શન. એના પછી ક્રમ અનુસાર બીજા રાજવીઓ આવે. તો આપણે જુઓ ડિટેલમાં, જો બિંબિસારની પણ વાત કરીશ, એની પણ વાત કરું, ચંદ્રગુપ્ત મૌર્યનો ફોટો જોઈ લો, તેના બાદ તમે બિંદુસારનો જોઈ લો, અહીંયા સ્લાઇડ છે તે એરિયે, સમ્રાટ અશોકની સ્લાઇડ તમે જોઈ લો, સમ્રાટ અશોકની બાદ ચંદ્રગુપ્ત જે છે એની પણ અહીંયા સ્લાઇડ જોઈ લો, પ્રથમ છે તે એરિયે, દ્વિતીય છે એને પણ જોઈ લો, રાઈટ? અને એના બાદ જુઓ હર્યક વંશનો બિંબિસાર, બરાબર? ઈસવીસન પૂર્વેમાં આવેલો હતો સ્થાપક બિંબિસાર, અંગરાજ્યને મગધમાં ભેળવી કાઢ્યું અને બિંબિસારના રાજવૈદ્ય જીવકને મોકલ્યા હતા. મહાત્મા બુદ્ધની સેવામાં બિંબિસારે પોતાનો રાજવૈદ્ય જીવકને મોકલ્યા હતા. જીવક વાળો એ ઇમ્પોર્ટન્ટ છે. રાજગૃહનું નિર્માણ કર્યું બિંબિસારે. તો આ બધું પ્લસમાં કરાવેલું છે ભાઈ, બરાબર? પ્લસ પેઇડ ક્લાસમાં બધું કરાવેલું છે. ફ્રી ક્લાસમાં એની ઇન્ડસ્ટ્રી પૂરું કરવું, નેક્સ્ટ મોસ્ટ કહેવાય કે એ ઇમ્પોસિબલ વસ્તુ છે, આટલું બધું કન્ટેન્ટ કરાવવું, એટલે એ પ્લસની અંદર જ મેં તમને કમ્પ્લીટ કરાવેલું છે. કપિલ વસ્તુનગરમાં જન્મ, બોધિગયામાં બોધની પ્રાપ્તિ, સારનાથમાં પહેલું પ્રવચન, પાવાપુરીમાં આમનું નિર્માણ ન થયું, મહાવીર સ્વામીનું નિર્માણ થયું છે, મહાવીર સ્વામીનું. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મની પીપીટીમાં કરાવેલું છે. હવે જુઓ, કપિલ વસ્તુની નજીકમાં લુંબિની નામના સ્થળે થઈ ગયું આયુર્વા. પછી જુઓ આગળ તરફ, વૈશાખી પૂર્ણિમા દિવસે એમને બોધિગયા નામના જગ્યા ઉપર થયું છે જ્ઞાનની પ્રાપ્તિ, અને સારનાથ ખાતે છે સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો, જેને ધર્મચક્ર પ્રવર્તન પ્રવૃત્તિ કહેવાય છે. આ પણ જોઈ લો, બરાબર? સરદાર પટેલનો જન્મ કરમસદમાં, ક્યાં જગ્યાએ? કરમસદ, નડિયાદ ખાતે જન્મ થયો, એટલે પહેલું વિધાન જ ખોટું આવ્યું. ખેડા સત્યાગ્રહથી સરદાર તરીકે ઓળખાય નથી ભાઈ, બારડોલી સત્યાગ્રહથી જે તેઓ ઓળખાયા છે. ક્યાં સત્યાગ્રહથી? બારડોલી સત્યાગ્રહથી તેઓ સરદાર તરીકે ઓળખાયા. મેં તમને નામે કર્યું મકોટી ગામના ભીખી બહેન, બરાબર? મકોટી ગામના ભીખી બહેન છે, આ ભીખી બહેને કરાવ્યું છે. દેશના નાયબ પ્રથમ નાયબ વડાપ્રધાન હતા, યસ, ઓબ્વિયસલી હતા. ભારતના બિસ્માર્ક તરીકે, યસ, તો 3 ને 4 નંબર વિધાન સાથે છે, બાકી બધા ખોટા છે. અહીંયા ડિટેલમાં જોઈ લો, અહીંયા નડિયાદ બોમ્બે, બરાબર? જે વખતે જે આપણે ભારત ગુજરાત નહોતું બન્યું એ વખતે જન્મ થયો છે આમનો, બોમ્બે પ્રેસિડેન્સીમાં, તો નડિયાદ ખાતે જન્મ, બરાબર? પછી જુઓ આગળ તરફ, તો એમને
ભારતની અંદર પહેલા ગૃહમંત્રી છે, પ્રથમ નાયબ વડાપ્રધાન છે એટલે ઉપપ્રધાનમંત્રી છે, રાઈટ? તો એ પણ તમે જુઓ. અને બારડોલી સત્યાગ્રહમાં એમને સરદારનું બિરુદ મળ્યું છે, એ પણ તમે ચેકઆઉટ કરો અહીંયા. બારડોલી સત્યાગ્રહ, સરદારનું બિરુદ, રાઈટ? પછી આગળ તરફ જુઓ, સરદાર પટેલને ભારતના બિસ્માર્ક કહેવાય. અન્ય બીજા પ્રશ્નો પણ આ સ્લાઇડમાં તમારી માટે ઇમ્પોર્ટન્ટ મૂકેલા છે, તમે ચેકઆઉટ કરી શકો છો. નેક્સ્ટ જુઓ આગળ તરફ, લોકતંત્ર વ્યવસ્થા, એમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર? ઓબ્વિયસલી કેન્દ્રીય મંત્રીમંડળ છે, તેઓએ લોકસભાને જવાબદાર હોય, વિધાનસભા ના હોય, બરાબર? મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય, કેન્દ્રીય મંત્રીમંડળ, અને વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય. ઓકે, તો એ પણ મેં તમને અહીંયા કરાવેલ છે, ચેકઆઉટ કરી લો, આવી રહ્યું આ, રાઈટ? ચલો નેક્સ્ટ જો આગળ તરફ, લાહોર અધિવેશનની અંદર જવાહરલાલ નહેરુની અધ્યક્ષતા હતી. અવારનવાર વાત કરી ગયો છું આની હું, અને આપણા પ્લસમાં પણ કન્ટેન્ટ તમને દેખાય છે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં. એના બાદ આગળ વાત કરીએ, રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક છે, તો એ રાષ્ટ્રપતિ કરે છે, તો એ પણ તમે ચેકઆઉટ કરો અહીંયા, રાઈટ? ઓબ્વિયસલી કવલ સાચું નહીં હોય એ ભાઈ, બરાબર? આને ધ્યાનમાં લો, આ બધું કરેલું છે આપણે. પ્રથમ વૃષભદેવ, 21માં તીર્થંકર, નેમિનાથ. જુઓ અહીંયા છે ને, જીસીઆરટીમાં નેમિનાથ આપ્યું છે, પણ એક્ચુઅલમાં જો કહેવા જઈએ જૈન ધર્મના એકોર્ડિંગ 21માં તીર્થંકરનું નામ નમિનાથ આપ્યું છે, અને 22માં તીર્થંકર જે અરિષ્ટ નેમી છે એમને નેમિનાથ કહેવાય છે. બટ ડિસ્પ્યુટ ઉભો કરવા જેવો કોઈ માહોલ નથી, તમને જવાબ 2-3-4 આપ્યો છે. પાર્શ્વનાથ ભગવાન 23માં તીર્થંકર હતા. તો જુઓ પ્લસની અંદર મેં જીસીઆરટીનો ફોટો કરાવેલો છે, પ્લસની અંદર, પ્લસ કન્ટેન્ટમાં 21માં તીર્થંકર, 23માં તીર્થંકર, 24માં તીર્થંકર, પ્રથમ તીર્થંકર, બધી ચર્ચા આપણે પ્લસમાં કરી ગયા છે. એના બાદ થોડુંક આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ પોર્શનમાં. તો જો ભીમબેટકાના ગુફા ચિત્રો એમપી કરાવેલા છે, અજંતાના ગુફા ચિત્રો મહારાષ્ટ્ર કરાવેલા છે, એક અને બે વિધાન સાચું. બાદામી છે, બાદામી કર્ણાટકમાં જ છે, બાદામીના ગુફા ચિત્રો સાચા જ છે, બરાબર? 3 નંબર છે સાચું છે, 3 નંબર છે તમારે અહીંયા ધ્યાનમાં લેવાનું છે. એટલે કાંચીપુરમના ગુફા મંદિરોના ચિત્રો આંધ્રપ્રદેશ નહીં, તમિલનાડુમાં છે, એટલે આ ખોટું. એટલે 1, 2, 3 જવાબ આવે, તમારે અહીંયા આન્સર કીમાં મિસ્ટેક છે, બરાબર? આ જુઓ ભીમબેટકાની ગુફા દેખાય બધાને. પછી આ જુઓ ચાલુક્યોની વાત કરીએ, બાદામી, તો બાદામીના ચાલુક્યો છે, ચાલુક્ય વંશની વાત કરીએ તો એ તમે જુઓ બીજાપુરની નજીક, બીજાપુર કર્ણાટકની અંદર. તો આ બધી ચર્ચાઓ આપણે કરી ગયા છે અહીંયા. હા, ઓકે, રાઈટ. અજંતાના ગુફા ચિત્રો તો કરાવેલા જ છે મેં તમને અહીંયા, કદાચ અજંતાના ગુફા ચિત્રો છેલ્લે છે, એક મિનિટ આપો મને. આજુ ભરત મુનિ વાળો આવ્યું, છે અજંતાના ગુફા ચિત્રોની ચર્ચા કરેલ છે, હમણાં તમને બતાવી દઉં છું, એ જો વાંધો નહીં આવે, હમણાં જ લઈ લીયા આપણે એને. ચલો વાંધો નથી, એ તમને કરાવું છું, હમણાં આપણા પ્લસની અંદર અવેલેબલ જ છે ને, મારી પાસે પીડીએફ પણ છે. નેક્સ્ટ જુઓ, તો જે યુરોપિયન લોકો ભારતની અંદર આવ્યા, તો યુરોપિયન લોકો જે ભારતમાં આવ્યા એને એક પ્રશ્ન હતો તમારે, તે યુરોપિયન લોકોનો પ્રશ્ન છે, તમે અહીંયા ચેકઆઉટ કરો. ટોટલી બધી જ પ્રકારનું કન્ટેન્ટ આપણે પ્લસમાં કરાવેલ છે. યુરોપિયન, ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાને ક્રમ પ્રમાણે ગોઠવો, બરાબર? ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાને ક્રમ પ્રમાણે ગોઠવો, તો મેં એની પણ ચર્ચા તમારી સામે કરેલ છે, તમે ચેકઆઉટ કરી શકો છો. દેખાય છે બધા મિત્રોને, બરાબર? યસ, તો તે પણ તમે ચેક કરી લો. એક્ચ્યુઅલમાં પીડીએફમાં બધું મૂક્યું જ છે અહીંયા, એક મિનિટ આપો મને અહીંયા. વાંધો નથી, તમને હમણાં જ પ્રોવાઈડ કરી આપું છું, હમણાં બહુ વાર નહીં લાગે મને, હમણાં એ પ્રોવાઈડ કરી આપું છું. નેક્સ્ટ જુઓ, એક પ્રશ્ન તમને આ યુરોપિયન પ્રજાનો ક્રમનો પૂછાય, તો પી ડેટ એફ એટલે કે પોર્ટુગીઝના ડેટ ફ્રેન્ચ છે, ટ્રીકથી મેં તમને પાકું કરાવેલું છે, તો તમે એ પ્રકારે પણ એને તૈયાર કરી શકો છો. ડન,
યસ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરી રહ્યા છે આપણે આગળ તરફ. તો જુઓ, સિંધુ કિંડની સંસ્કૃતિ વિશે જે તમારે પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષામાં, અને એ પ્રશ્નનો તમામ કન્ટેન્ટ મેં તમને પરીક્ષામાં કરાવેલ છે, તમે ચેકઆઉટ કરી શકો છો. તો એ પણ તમારે અહીંયા ધ્યાને લેવાનું થાય છે. જુઓ, તો એની પણ હું તમને અહીંયા ચર્ચા કરું છું. મોહેંજોદડોમાંથી સૌથી પહેલા નદી હડપ્પામાંથી સૌથી પહેલા મળી આવેલું, એટલે આ વિધાન ખોટું. 2, 3, 4 વિધાન સાચા છે અહીંયા આવ્યું. હવે ડિટેલની અંદર એની પણ ચર્ચા કરી લઉં. જો ડિટેલમાં માહિતી છે, મોહેંજોદડો સિંધુ સિંધ પ્રાંતના લારખાના ખાતે, એટલે પાકિસ્તાનમાં છે, રાઈટ? તો આ મોહેંજોદડોની વાત કરી ગયા. લોથલ ખાતે વિશ્વનો સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે તે મળી આવ્યું છે, તો આપણે એની પણ ચર્ચા કરી ગયા. અહીંયા ચેકઆઉટ કરી શકો છો આપ લોકો. તેના બાદ જો વાત કરીએ આપણે ધોળાવીરા, તો ધોળાવીરાની પણ વાત કરી ગઈ. અને હડપ્પા નામના સ્થળથી સૌથી પહેલા સિંધુકિન સભ્યતાના સ્થળો મળી અવશેષ મળી આવ્યા છે તેવી પણ વાત કરી ગયા છે. અને જુઓ, આ ધોળાવીરાની આખી આખો ચિઠ્ઠો પરફેક્ટ વેમાં, તો ધોળાવીરાનો ચિઠ્ઠો પણ તમે અહીંયા જોઈ શકો છો. ડન. ચલો ત્યારે આગળ વાત કરીએ છે નેક્સ્ટ પોર્શનમાં. ચાલો, સંસદ સભ્ય વિધાનસભ્ય દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે. શું તમને અહીંયા કીધું છે કે સંસદ સભ્યો છે એમાં તમામ અહીંયા આવી જાય, કે ખાલી સંસદ સભ્ય ચૂંટાયેલા આવી જાય? શું તમને ક્યાંય એવું કંઈ કહેવામાં આવ્યું છે? પહેલાં તો મને એમ કહો કમેન્ટ બોક્સમાં, બરાબર? જ્યારે પણ તમે આ પેપર જોશો ને એ વખતે તમારે ખાસ નીચે કમેન્ટ બોક્સની અંદર જવાબ આપજો, એટલે આઈડિયા આવે તમને. તો અહીં પરફેક્ટલી તમે એક વસ્તુ સમજવા જાઓ તો ભાઈ, આ પ્રકારની કોઈ સ્થિતિ ઉદ્ભવતી જ નથી અહીંયા. કારણ કે ઇલેક્ટેડ એમપીઝ અને ઇલેક્ટેડ એમએલએસ છે તે ભાગ લેશે, ઇલેક્ટેડ એમપી અને ઇલેક્ટેડ એમએલએસ, તો બીજી કોઈ ચર્ચા આવે જ નહીં અહીંયા. સીધી વસ્તુ છે, બરાબર? એટલા માટે આ વિધાન તદ્દન ખોટું જ છે, એમાં કોઈ રહેમત નહીં. બરાબર, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બધા જ સંસદના સભ્ય ભાગ લે, આ વિધાન સાચું છે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં, આ વિધાન પણ સાચું. 2 અને 3 અહીંયા તમારા સાચા છે. પ્રૂફ સાથે જોઈ લો તમે અહીંયા, બરાબર? ઇલેક્ટેડ એમપીસ, ઇલેક્ટેડ એમએલએસ છે તે પાર્ટિસિપેટ કરે છે, તમે જોઈ શકો છો અહીંયા, રાઈટ? તેના બાદ આપણે આગળ વધીએ છીએ એક્સપોઝરની અંદર. જો રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિમાં ચૂંટણીનું મતદાર મંડળ છે, બંને ગૃહના સભ્યો અને 14 નિમાયેલા સભ્યો, ઇન શોર્ટ તમામે તમામ મહાનુભાવો છે અહીંયા પાર્ટિસિપેટ કરવાના છે. તમામે તમામ મહાનુભાવો આવશે, ઓકે? તો એક આ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. તેના બાદ વાત કરું છું આગળ તરફ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. તો જુઓ, કાયમી જમાબંધી કરાવેલ છે, રૈયતવારી કરાવેલ છે, મહાલવારી પણ કરાવેલ છે. તો એ ત્રણ જ સિસ્ટમ છે અંગ્રેજના સમયની અંદર છે તે એપ્લાય કરવામાં આવી હતી. તો એ પણ તમે જો, લોર્ડ કોર્નવોલિસ કાયમી જમાબંધીના પિતા છે, બરાબર? પછી તમારે અહીંયા રૈયતવારી પદ્ધતિ છે એનો પણ પ્રશ્ન મૂક્યો છે આજે, જો કાયમી જમાબંધી વાળો. પછી નેક્સ્ટ જુઓ, રૈયતવારી પદ્ધતિ છે એને કોને અમલમાં મૂકી હતી? તો રૈયતવારી પદ્ધતિ પણ તમે અહીંયા જોઈ શકો છો, એ પ્રશ્ન સ્વરૂપે કરાવેલો છે. પછી નેક્સ્ટમાં મહાલવારી પદ્ધતિ, તો મહાલવારી પદ્ધતિ પણ તમને અહીંયા દેખાય છે, રાઈટ? તમામ પ્રકારની ચર્ચા ક્વેશ્ચનની અંદર મેં કરી છે, તમે લોકો ચેકઆઉટ કરી શકો છો. નેક્સ્ટ વાત કરું છું આગળ તરફ. આ તમારે કયા ચેપ્ટરમાં વાઇસરોય અને ગવર્નર જનરલ ટોપિકમાં આવશે? કયું? વાઇસરોય અને ગવર્નર જનરલ ટોપિકમાં. કુલ 5 વેદ, કુલ 4 વેદ છે. ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ, વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. ઓબ્વિયસલી આ સાચું, આ સાચું. 2 અને 3 નંબરના સાચા વિધાન છે અહીંયા. તો આનો પ્રૂફ જોઈ લો, વેદો કેટલા છે? તો વેદો 4 છે, દેખાઈ રહ્યું છે તમને અહીંયા, જો બરાબર. અને પહેલું વિધાન તદ્દન ખોટું જ છે, 5 લખ્યું છે હિરોએ. અને ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે, તો ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ પહેલી જ લાઈન છે અહીંયા. અને દરેક વેદ અને પુરાણ જે ખરા ને તે સંસ્કૃત ભાષામાં રચવામાં આવેલા છે. નેક્સ્ટ જુઓ, કલહણની રાત તરંગિણી, બરાબર? કલહણની રાત તરંગિણી છે, દેખાઈ રહ્યું છે બધાને. કલહણની રાત તરંગિણી, જયદેવનું ગીત ગોવિંદ, ચંદ્રપ્રદાયનું પૃથ્વીરાજ રાસો, સોમદેવનું કથા સરિત સાગર. એસ ની અંદર જવાબ 1 આવે એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર ડી, બરાબર? ચાલો જુઓ, ગીત ગોવિંદના લેખક જયદેવ, પ્રશ્નમાં ચર્ચા કરી ગયા છે આપણે. પૃથ્વીરાજ ચૌહાણમાં ચંદ્ર બરદાઈ છે, પૃથ્વીરાજ રાસો લખ્યું છે. એના બાદ સોમદેવ, કથાસરિત સાગર, રાત તરંગિણી, કલહણ, બધું આવી ગયું તમારે અહીંયા, રાઈટ? ગોવા મુક્તિ આંદોલનની વાત કરી ગયા આપણે, તો ગોવા મુક્તિ આંદોલન છે એ જુઓ.
તો ગોવા મુક્તિ આંદોલન માટેનો પ્રશ્ન તમે ચેકઆઉટ કરી શકો છો. જુઓ, ગોવા મુક્તિ આંદોલનની તમામ ચર્ચા ગોવા એક્શન કમિટીની રચના કરવામાં આવી હતી અને આ ગોવા એનું મુખ્ય કેન્દ્ર કયું હતું? મુંબઈ હતું. કયું હતું? મુંબઈ હતું. તો તમારે આ પણ ધ્યાનમાં રાખવાનું છે. તેના બાદ જુઓ, મેજર જનરલ કેપી કેન્ડથ, પોર્ટુગીઝ લોકો હતા જે ગોવા પર છે એમનું શાસન ચાલતું, ભારતના મોટા પરનું કિલ કહ્યું હતું. ઓકે, એટલે પોર્ટુગીઝને ભગાવવા માટે છે તે આ પ્રકારની સિસ્ટમ કરવામાં આવી હતી. રાઈટ, ચાલો. પ્લસ બેચકોસમાં પ્રથમ ઇન્ડિયન હિસ્ટ્રી બેચકોસ છે એની અંદર બધાના ક્રમ કરાવેલ છે, તમે જાણી શકો છો. સૌથી પહેલા નંદકાળ જ આવે, કારણ કે નંદકાળનો અંત કરીને મૌર્યકાળની શરૂઆત, મૌર્ય પછી ગુપ્ત, ગુપ્ત પછી હર્ષવર્ધન, હર્ષવર્ધન પછી રાજપૂત કાળ, જેમાં સૌથી છેલ્લે ચાર નંબરનો ઓપ્શન હોય એ જ જવાબ મારો આવે. નેક્સ્ટ, ચંદ્રગુપ્ત, સોરી, મૌર્ય વંશ વિશે માહિતી આપો. તો જુઓ, આ સાચું, આ સાચું, આ સાચું, આ સાચું, ચારે ચાર વિધાન સાચા છે. ચારે ચારની ડિટેલ અહીંયા છે. બિંદુસાર મૌર્ય વંશમાં, સમ્રાટ અશોક મૌર્ય વંશમાં, કલિંગ યુદ્ધથી હૃદય પરિવર્તન થયું તે રહ્યું, ચંદ્રગુપ્ત મૌર્ય વંશમાં, તમામ ડિટેલ છે. રાઈટ, રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્રપતિ કાર્ય કરે, હોદ્દાની રૂએ હોય. તો જુઓ, હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે, તમને ડિટેલની અંદર માહિતી આપેલી છે અહીંયા. રાઈટ, તો એક આ પણ તમે ધ્યાનમાં રાખજો. ઓકે, ફિરંગી છે એને દૂર કરવા માટે, એટલે કે ફિરંગી લોકો છે એને દૂર કરવા માટે, યાદ રાખજો ને. એ કેવું, ફિરંગી ને ફ્રેન્ચી છે એવા વર્ડ યુઝ કરે છે, ફ્રેન્ચ શબ્દ પરથી ફિરંગી શબ્દ આવી ગયો છે. બરાબર, તો આમાં થોડુંક કન્ફ્લિક્ટ થાય એમને, બરાબર, વાંધો નથી, ચેક કરી લેવાનું તમારે, કન્ફ્લિક્શન આવશે એમાં. નેક્સ્ટ જોઈએ આપણે, તો આ પ્રૂફ સાથે મેં તમને બતાવ્યું અહીરવા. એના બાદ વાત કરું છું આગળ તરફ, તો આ મેં તમને રાજ્યસભાના સભાપતિની વાત કરી ગયો. એના બાદ જો ફાહિયન, ફાહિયન યુનિસાંગ અને મેગેસ્થનીસ, તો એના પહેલાં મેગેસ્થનીસ સૌથી પહેલાં આવી જતો હોય છે, બે નંબર, એટલે આ ઓપ્શન આવે. ફાંસી હુઈ ટ્રીકથી મેં તમને આ પાકું કરાવ્યું છે, ચીની યાત્રાળુનો ક્રમ. અને આના પહેલાં ગુપ્ત વંશ ઓલરેડી આવી ગયેલો છે, તો સોરી, મૌર્ય વંશ પહેલાં આવી ગયો છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટર આપવામાં દ્વારા મેગેસ્થનીસ આપવામાં આવ્યો હતો. રાઈટ, તો એક એ પણ વસ્તુ છે. ઘટોત્કચની આ વાત કરી ગયા, મૌર્ય વંશની રાજધાની પાટલીપુત્ર, ગુપ્ત વંશની પાટલીપુત્ર અને આહીરવા, તો તમામે તમામ વિધાન સાચા છે. અહીંયા બધું ચેક કરી શકો છો. જો પાટલીપુત્ર બનાવી અને મૌર્ય વંશ છે તેને પણ પાટલીપુત્ર રાખી હતી. રાઈટ, આ ગુપ્ત વંશની અંદર વરામિહિર અને આર્યભટ્ટિયમ તમને દેખાય છે, તો આર્યભટ્ટ, આર્યભટ્ટિયમ, બરાબર. પછી કલ્યાણકારી રાજ્ય રચવા માટેની એક વાત છે, જો કલ્યાણકારી રાજ્ય, તો એ ડીપીએસપીમાં ઉલ્લેખ છે અને એ આપણે પ્લસમાં કરી ગયા છે, જુઓ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. ઓકે, તો આ તમારા જેટલા પણ પ્રશ્નો બન્યા છે આપણી પરીક્ષાની અંદર, તમામ પ્રકારના પ્રશ્નો આપણે પરીક્ષાની અંદર પૂછાય છે અને આપણા પ્લસ કન્ટેન્ટમાં હતા જ. ઓકે, અને પછી ગણિતનું સોલ્યુશન નીચેની સાઈડમાં આપ્યું છે, તો ગણિતનું સોલ્યુશન ચેકઆઉટ કરો. આ સિરીઝ કરાવેલી છે પ્લસની અંદર, આ પણ મેં તમને ટ્રેન વાળો પણ પ્રશ્ન, બસ વાળો, પછી આ પણ મેં તમને કરાવેલ છે ટકા અને નફો ખોટ, આ વાળો ચક્રવૃદ્ધિ વ્યાજનો કોન્સેપ્ટ છે એ પણ કરાવેલો છે. ઓકે, પછી આ વાળો ખાલી પર્સન્ટેજ વાળો ટોપિક છે, આ વાળો દિશા અને અંતરનો ટોપિક છે. બરાબર, આ તમારે એવરેજ અને એજનો પ્રોબ્લેમ છે, આ તમારે કેલેન્ડરનો પ્રશ્ન છે જે મેં તમને પહેલા કરાવેલો જ છે અહીં. ઓકે, બસ, તો આપણું આ પોર્શન એન્ડ અપ કરીશું. બાકી જે પણ મિત્રોએ પ્લસ સબસ્ક્રિપ્શન કરવાનું છે, એ શા માટે પ્લસ કરવું જોઈએ, તો એનું મુખ્ય રીઝન છે ઘરે બેસીને લાઈવ ભણી શકાય, અનલિમિટેડ એક્સેસ હોય તમારી પાસે, ગુજરાતના ટોપ ફેકલ્ટીઝ તમારા આંગળીના ટેરવે, અને કમ્પ્લીટ તમને પ્રિપરેશન કરો, રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ સેશન, લાઈવ ટેસ્ટ સિરીઝ, ક્લિનિકલ પીડીએફમાં આપવામાં આવે, મેન્સ પણ તમામ મેન્ટરશીપ અને ગાઈડન્સ પણ દેવામાં આવે. ભૂરાભાઈને ના આવવા જવાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો, અનનેસેસરી ખર્ચો, આવા તમે પ્લસ ક્લાસની અંદર તમે ટોપ કન્ટેન્ટ છે તે પ્રિપરેશન કરી શકો છો. સરસ મજાનું એવું પોર્શન તમે પ્રિપરેશન કરી શકો છો. ખાલી આ તો મારા કન્ટેન્ટ મેં તમને બતાવ્યા. તમે અમિત શુક્લા સર, મનીષ સિંધી સાહેબના લેક્ચર જોશો, તો કરંટનું બધું તમારે કોન્સ્ટેબલમાં આવી ગયું છે એમનામાંથી. બરાબર, જનરલ સાયન્સના પ્લસના ફેકલ્ટીઝના લેક્ચર જોશો, જનરલ સાયન્સ પણ તમારે આવી ગયું છે. ઓકે, યસ, તો ટોપ ફેકલ્ટીઝ એક પ્લેટફોર્મ રિકગ્નિશન, 4-5 અનુભવીને પરીક્ષા પાસ કરેલ ફેકલ્ટીઝ પ્રત્યેક પરીક્ષા માટે અલગ અને સ્ટ્રક્ચર્ડ બેચ કોર્સ, અને હાલ અનએકેડમી પર પ્લસ સબસ્ક્રિપ્શન કરવા માટે સ્કીમ છે. તમે એક વર્ષનું ગુજરાત ક્લાસની, સોરી, જીપીએસસીનું કરો તો 2 મહિના ફ્રી મળે. કોડ ટાર્ગેટ જીપીએસસી 3570 રૂપિયાનું થાય તમારે 2 મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન, અને 8000 રૂપિયામાં આખા એક વર્ષનું થાય. રાઈટ, અને જો તમારે વર્ગ 3 નું કરવું છે
તો 5500 રૂપિયાના પ્લસ સબસ્ક્રિપ્શન ઉપર 2220 રૂપિયાનું પ્લસ સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે, મતલબ કે 12 મહિના પર 2 મહિના ફ્રી મળે છે. આજે જ લાભ લો અને મારો કોડ ટાર્ગેટ જીપીએસસી તમારે ખાસ યુઝ કરવાનો છે. કયો કોડ? મારો કોડ ટાર્ગેટ જીપીએસસી તમે ખાસ યુઝ કરશો. ઓકે, તો કરીએ છે આપણા આજના આ સેશનને એન્ડ અપ અને મળી રહ્યા છે આપણે નેક્સ્ટ ક્લાસમાં. રાઈટ, યસ. અને જે પણ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાવું છે, હર્ષલ જૈન સર સર્ચ કરી લો અને એમાં જોડાઈ જાઓ. અને આ વિડીયો ફરી વાર રિક્વેસ્ટ કરું છું, મહત્તમ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. ટોટલે ટોટલ 40 થી 40 પ્રશ્નોના મેં તમને કોન્સેપ્ટ બતાવી કાઢ્યા. મારો મેથ્સ રીઝનિંગનો કોર્સ છે, જાન્યુઆરી મહિનાની અંદર કે ડિસેમ્બર મહિનામાં સ્ટાર્ટ કર્યો હતો, એ બધા જ કોન્સેપ્ટ મેથ્સ રીઝનિંગના આવી જાય છે. ઓકે, જય સોમનાથ, જય દ્વારકાધીશ, બાય બાય, ટેક કેર, મળીએ નેક્સ્ટ ક્લાસમાં.